જીજી હોસ્પિટલ જામનગર ખાતે જે કોરોનાના દર્દીઓ, ખાસ કરીને જે સિરિયસ દર્દીઓની સંખ્યા છે એમાં ભારે વધારો થયો છે. આપણે જો સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે જોઈએ તો 3 એપ્રિલે 310 દર્દીઓ જીજી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે 8 એપ્રિલ એટલે કે 5 દિવસ પછી 650 પોઝિટિવ દર્દી જે છે જીજી હોસ્પિટલમાં દાખલ છે. એમાં 250 થી 300 જેટલા દર્દીઓ જે છે એ ગંભીર છે ને જે લોકોને બાયપેપની જરૂર છે ને બાકીના દર્દીઓને પણ ઓક્સિજનની જરૂર છે. આમાં જે જેટલા દર્દીઓ દાખલ છે એમાંથી 200 થી 250 જેટલા દર્દીઓ જે છે એ મોરબી અને રાજકોટ જિલ્લાથી છે ને જે લોકો એકદમ ગંભીર પરિસ્થિતિમાં આવે છે ને તાત્કાલિક ઓક્સિજન અથવા બાયપેપ અથવા વેન્ટિલેટરની જરૂર પડે છે ને થોડાક દર્દીઓ જે છે એ રસ્તામાં સાવ મૃત્યુ પામે એવી સ્થિતિમાં પણ આવ્યા છે. આપણે આટલા જે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે એના હિસાબે જે બીજા 232 બેડની જે સી વિંગ છે એ વિંગ પણ તાત્કાલિક આજથી ચાલુ કરવામાં આવી છે, જેમાં લગભગ 101 દર્દી જે ઓછા સિરિયસ હોય એ શિફ્ટ કરવામાં આવ્યા છે ને બાજુના જે બિલ્ડિંગ છે એમાં પણ 150 જેટલા બેડ જે છે એ તાત્કાલિક અસરથી ઉપયોગમાં લેવામાં આવ્યા છે. અત્યારે આપણી પાસે 200 ઉપર દર્દીઓ જે છે બાયપેપ ઉપર છે ને એના માટે બાયપેપ વેન્ટિલેટરની અછત ના થાય એના માટે ગવર્મેન્ટમાંથી ડિમાન્ડ પણ મૂકવામાં આવી છે 100 વેન્ટિલેટરની જે આપવામાં આવશે. અને ઓક્સિજનનું જે છે કન્ઝમ્પશન જે આપણે 3 થી 4 હજાર લિટર હતું એ અત્યારે 8 હજાર થી 10 હજાર લિટર પર ડે વધી ગયું છે. તંત્રમાંથી અને ગવર્મેન્ટમાંથી પૂરેપૂરો સપોર્ટ અમને છે અને અમારું જે નોન કોવિડ સાઇડના જે વર્કફોર્સ છે એ બી જે છે ટોટલી હવે કોવિડ સાઇડમાં વધારે પડતું ડાયવર્ટ કરવામાં આવે છે. રોજ 450 થી 500 થી વધારેની કોવિડ ઓપીડી હોય છે ને ઇવન ઓપીડીમાં પણ જામનગર જિલ્લા સહિત મોરબી રાજકોટ જિલ્લાના દર્દીઓ જે છે ઓપીડીમાં લગભગ 30 થી 40% હોય છે. એમાંથી મોટાભાગના જે બહારના જિલ્લાના દર્દીઓ છે એ લોકોની કન્ડિશન એવી હોય છે કે એ લોકોને એડમિટ કરવા પડે છે. આવી રીતના જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો બીજા 2-3 દિવસમાં વધારે હોસ્પિટલને એક્સપેન્ડ કરી કદાચ આયુર્વેદ હોસ્પિટલમાં કે બીજી કોઈ હોસ્પિટલ પર કલેક્ટરશ્રીની સૂચના અને મંજૂરીથી દર્દીઓને રાખવા માટે લેવાની જરૂર પડે એવી શક્યતાઓ દેખાય છે. જામનગરમાં જે મેઇન જે કોવિડ એ હોસ્પિટલ છે એમાં 720 બેડની વ્યવસ્થા છે ને એમાં અત્યારે 550 બેડ જે છે ભરાયેલા છે. જે કોવિડ સી વિંગ છે એમાં 232 બેડની વ્યવસ્થા છે જેમાં અત્યારે જે દર્દીઓ શિફ્ટ કરવામાં આવ્યા છે એટલે રાત સુધી 101 દર્દી એમાં હશે ને બાજુની જે બી વિંગ જે છે એમાં 147 બેડની વ્યવસ્થા છે એમાં પણ ઓલરેડી 70 જેટલા દર્દીઓ જે છે પહોંચી ગયા છે. ઓક્સિજન માટે આપણે જે તમામ જે 1200 બેડ જે છે વ્યવસ્થા છે જૂની બિલ્ડિંગ સહિત તમામ બેડમાં ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે ને ઓક્સિજનની સપ્લાય માટે આપણી પાસે લિન્ડેના ટોટલ 1 20 કિલો લિટર અને 1 10 કિલો લિટર એમ 30 હજાર લિટરની ક્ષમતા આપણી આગળ છે ને જે એના સિવાય જે સર્જરી બિલ્ડિંગ છે ને એમાં પણ અલગથી ટેન્ક રાખેલ છે ને સમયાંતરે એનું ફિલિંગ થાય છે એટલે ઓક્સિજનની અછત નથી. રેમડેસિવીર જે છે ગવર્મેન્ટ સપ્લાયમાંથી સતત જીએમએસએલમાંથી ઉપલબ્ધ છે ને જે દર્દીઓને આપણે મિનિસ્ટ્રીના ગાઈડલાઈન પ્રમાણે મોડરેટ ને સિવિયર કેસમાં માપવાની જરૂર થાય છે માપવામાં આવે છે. છેલ્લા 2-3 દિવસથી મોટાભાગના જે ક્રિટિકલ આવે છે બીજા જિલ્લામાંથી આવે છે એવું છે. ત્યાંની પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આવે છે. અમુક દર્દીઓ પોતાની રીતે પણ આવી જાય છે કે ત્યાં વેકેન્સી નથી એવી કદાચ અફવા ઉભી થઈ હોય એટલે ડાયરેક્ટલી ઘણા દર્દીઓ પણ આવી જાય છે. સાવ ગંભીર પ્રકારના દર્દીઓ અત્યારે મિનિમમ 60 થી 70 જેટલા છે જે એકદમ ગંભીર કહી શકાય. દર્દીઓને ગયા વખતની જેમ જ છે એટલે દર્દીઓની જે સિરિયસ દર્દી આવે છે એમાંથી જે અમુક 5 થી 10% દર્દીઓ જે છે મૃત્યુ થાય છે. એમ જેમ સિરિયસ દર્દીઓની સંખ્યા વધે ને જેમ દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે જે એકદમ સિરિયસ હોય એવા કેસમાં મૃત્યુ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ કેટલા છે?
મૃત્યુ જે છે છેલ્લા 2-3 દિવસમાં લગભગ 30 થી ઉપર છે, પણ એમાંથી કેટલા પ્યોર કોવિડ ને કારણે છે અને કેટલા નોન કોવિડ ને કોમોર્બિડ ને કારણે છે એ ઓડિટ કમિટી રિપોર્ટ પછી લિન્ડે જે છે એ ઓક્સિજન પર ક્યાં ભાવે પૂરો પાડે છે એ જીએમએસએલ સપ્લાય થ્રુ આવે છે એટલે એનો હું બધું આપી શકું. માધવ જે છે માધવ પણ સસ્તો આપે છે અને લિન્ડે ઊંચો આપે ના એ એટલે એ વસ્તુ એટલે મારા નોલેજમાં નથી. અત્યારે જે સૌથી મહત્વની જે વસ્તુ છે કે જેટલા દર્દીઓ દાખલ છે બરાબર, કે 700 બેડમાં ઓક્સિજન, 700 બેડ એક બિલ્ડિંગમાં ને 1200 ટોટલ 1200 બેડમાં ઓક્સિજન સપ્લાય થઈ શકે એ બહુ મહત્વનું છે. એટલે બીજા ઇમરજન્સી પગલા શું છે અત્યારે આયોજન પ્લાનિંગ આપણા બીજા ઇમરજન્સી પ્લાનિંગમાં એવું છે કે જરૂર લાગે ને દર્દીનો ઘસારો આવો ના આવું રહે તો જે જૂની કોવિડ જૂના હોસ્પિટલમાં જે આઇસોલેટેડ વિંગ છે જે મેડિસિનના દર્દીઓ છે એને બીજા વોર્ડમાં શિફ્ટ કરી એ ત્યાં ઓક્સિજનની વ્યવસ્થા છે એટલે ત્યાં પણ આપણે કોવિડની વ્યવસ્થા ચાલુ કરી શકીએ. નાની ઉંમર ખાસ કરીને 20-35 વર્ષ ઉંમરમાં આપણે ગઈ ફેરે વેવમાં ઓછા દર્દીઓ દાખલ થતા હતા કારણ કે એ સિરિયસ ઓછા થતા હતા, પણ આ વખતે ઘણા બધા એવા દર્દીઓ છે જે 22-23 વર્ષ અને 30 વર્ષથી નીચે જે એકદમ સિરિયસ થઈને આવે છે અને બાયપેપ ને વેન્ટિલેટર સુધી પણ જરૂર પડે છે. બાળકો આવે છે ખરા, પણ હજી બાળકોમાં કોમ્પ્લિકેટ એટલા હજી કોમ્પ્લિકેશન એટલા હવે નથી જોવા મળે, હજી નથી જોવા મળે. અત્યાર સુધીમાં લગભગ 5-6 બાળકો જે છે દાખલ હશે. ક્યાં મોત છે એ જોવું પડશે સ્પેસિફિકલી, પણ મોત ડેથમાં એજ ગ્રુપ જે છે 45-45 વર્ષથી લઈને 80-90 વર્ષ સુધી બધા એજ ગ્રુપમાં જોવા મળે છે. નર્સિંગ સ્ટાફ માટે રિક્રુટમેન્ટ જે છે એ આપણે ચાલુ છે બરાબર છે કે કોન્ટ્રાક્ટ બેસ ઉપર જે છે અને કોવિડ સહાયક તરીકે એ રીતે ચાલુ છે. અને મેડિકલમાં તો ડોક્ટર તો શું છે કે આપણે નોન કોવિડ સાઇડમાંથી બીજા જે ડિપાર્ટમેન્ટ વાળા છે ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ વાળા છે એ લોકોને આપણે આ સાઇડમાં મોનિટરિંગ માટે પુલ કરી શકીએ. જ્યાં જરૂરી હોય દર્દીઓની સંખ્યા વધારે હોય તો આપણે એવા સંજોગોમાં જે છે મોકલવા સિવાય બીજો કોઈ છૂટકો નથી, પણ ત્યાં કારણ કે આપણા જે ડોક્ટરો છે એ ધારો કે ખંભાળિયા કે પોરબંદર જાય એ ત્યાંના પેશન્ટ છે ત્યાં મેનેજ કરે છે એટલે એ લોકોને ત્યાં સહેલું પડે. જામનગર સિવાય બીજા જિલ્લામાંથી જે આવે છે છેલ્લા 2-3 દિવસમાં ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે એટલે સલાહ એ છે કે જો ગંભીર પરિસ્થિતિ હોય દર્દીની હાલત ખરાબ હોય સિટી સ્કેનમાં વધારે ગંભીરતા હોય એટલે ત્યાં જ દાખલ થાય એ દર્દીઓ માટે થોડુંક વધારે સારું હોય કારણ કે ઘણી વખત 3-4 કલાકની મુસાફરીમાં જે છે હાલત વધારે ગંભીર થઈ જાય છે. હજી નક્કી એમાં થયું નથી, પણ જરૂર પડશે તો લેવામાં આવશે કે વખતની જેમ. જામનગરમાં કોરોનાએ યમરાજનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોવિડ વોર્ડમાં થતા મૃત્યુ તથા કોવિડ પ્રોટોકોલ મુજબ થતા અંતિમ સંસ્કારોને આધારે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 દર્દીના મૃત્યુ થયા છે. તંત્ર દ્વારા તો શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 1-1 દર્દીનું જ મૃત્યુ થયું હોવાનું જાહેર છે. એટલે કે જામનગર જિલ્લામાં મહિનાઓ પછી તંત્રના ચોપડે કોરોનાના કારણે 2 જ દર્દીના મૃત્યુ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 48 કલાકમાં જામનગરમાં કોરોનાના 50થી વધુ દર્દીઓના મૃત્યુથી હાહાકાર થયો છે. તંત્ર મૃત્યુના આંકડા છુપાવે છે એવો આરોપ કોરોનાના આરંભથી જ લાગી રહ્યો છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કોઈ રીતે અટકતું નથી. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 128 કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 245 કેસ નોંધાયા છે.